પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 2, કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ. આ પાઠમાં કોમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો વિકાસ કઈ રીતે થયો, અત્યારે જે આપણે ડિજિટલ કોમ્પ્યુટર યુઝ કરીએ છીએ તેની પહેલાં કેવા કોમ્પ્યુટર હતા અને તેનો વિકાસ કઈ રીતે થયો તે આપ્યું છે. અબાક સદીઓ પહેલાંનો ગણતરી માટેનું એક જાણીતું યંત્ર હતું, એટલે કે સૌપ્રથમ અબાક્સ નામનું એક એવું યંત્ર હતું જેમાં ખાલી ગણતરી જ કરી શકાતી હતી, જેમાં એક ફ્રેમમાં જોડેલા તાર પર 10 મણકાઓ જોડાયેલા હતા. જેમાં એક ફ્રેમ હતી અને તેના જોડેલા તાર પર 10 મણકાઓ જોડાયેલા હતા, તે ખાલી ગણતરી જ કરી શકતું હતું. ત્યાર પછી બ્લેઝ પાસ્કલ નામના વૈજ્ઞાનિકે 1642ની અંદર પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના કરી, પરંતુ તે આ કેલ્ક્યુલેટર મર્યાદિત જ કાર્યો કરી શકતું હતું. ત્યારબાદ 1690ની અંદર લેબેનીઝે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકે તેવું યંત્ર બનાવ્યું હતું. સૌપ્રથમ કેલ્ક્યુલેટરની રચના કરવામાં આવી 1642માં, જે ફક્ત મર્યાદિત જ કાર્ય કરી શકતો હતો. ત્યાર પછી 1690ની અંદર લેબેનીઝ નામના વૈજ્ઞાનિકે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર તથા વર્ગમૂળની ગણતરી કરી શકે તેવું એક યંત્ર બનાવ્યું. ત્યાર પછી 1822માં ચાર્લ્સ બેબેઝે ડિફરન્ટ એન્જિનની નામના મોડેલની ડિઝાઇન બનાવી, જે કોઈ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરી કરવા સક્ષમ હતું, એટલે કે કોઈ વ્યક્તિ વગર પણ એ મોડેલ ડિઝાઇન એટલે કે એ એન્જિન કાર્ય કરી શકતું હતું. ત્યાર પછી છે 1833માં ચાર્લ્સ બેબેઝ એનાલિટિક એન્જિનની રચના કરી, જેમાં ગણતરી કરવા માટે એરેથમેટિક યુનિટ હતું. આ એરેથમેટિક યુનિટ જે આપણે ચેપ્ટર 1માં જોયું ALU, અને પરિણામ તથા સૂચનાઓનો સંગ્રહ કરવાની પણ રચના હતી. ચાર્લ્સ બેબેઝ નામના વૈજ્ઞાનિકે એનાલિટિક એન્જિનની રચના કરી, જેમાં ગણતરી કરવા માટે એરેથમેટિક યુનિટનો યુઝ થતો હતો અને તેમાં પરિણામ તથા સૂચનાઓનો પણ સંગ્રહ કરી શકાતો હતો. આજના અદ્યતન કોમ્પ્યુટર્સની ટેકનોલોજીનો પાયો આ એનાલિટિક એન્જિનની ટેકનોલોજીએ પૂરો પાડ્યો છે, અને આ પ્રદાનને કારણે ચાર્લ્સ બેબેઝને અદ્યતન કોમ્પ્યુટર્સના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ મોસ્ટ IMP જે MCQમાં પૂછાય છે, કોમ્પ્યુટરના અદ્યતન પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, તો કોમ્પ્યુટરના અદ્યતન પિતા તરીકે ચાર્લ્સ બેબેઝને ઓળખવામાં આવે છે. 1940ના ગાળામાં જ્હોન વાન ન્યુમાને સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની રીત શોધી. સૌપ્રથમ સંગ્રહિત કોમ્પ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિ સ્ત્રોત હતા, એટલે કે 1940ના ગાળામાં જ્હોન વાન ન્યુમાને સૂચનાઓ એટલે કે આપણે ભાષામાં જે લખીએ છીએ તેના સંકેતમાં લખવાની રીત શોધી હતી. ત્યારબાદ 1946માં જે પ્રેસ પર એક્ટ અને જ્હોન ડબલ્યુ મોચલીએ યુનિવર્સિટી ઓફ પેનેસિલ્વાનિયામાં વિશાળ કદના એનિયાક મશીનની રચના કરી હતી. અહીંયા એનિયાકનું ફૂલ ફોર્મ આપ્યું છે, ઇલેક્ટ્રિકલ, ન્યુમેરિકલ, ઇન્ટિગ્રેટર અને કેલ્ક્યુલેટર. આ એનિયાક તમારે 8મા ધોરણમાં આવી ગયું છે. ફરીથી એનિયાકનું ફૂલ ફોર્મ બોલું છું, યાદ રાખજો, ઇલેક્ટ્રિકલ, ન્યુમેરિકલ, ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર. આ એનિયાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નિર્વાત નલિકાઓ એટલે કે વેક્યુમ ટ્યુબનો નિર્વાત નલિકાઓનો ઉપયોગ થતો હતો. નિર્વાત નલિકાઓ એટલે કે વેક્યુમ ટ્યુબ. આ મશીન ખૂબ મોટું હોવાથી વિશાળ જગ્યાની જરૂર પડતી હતી.
જો નીચે ચોપડીમાં દાપ્યું છે એનિયાકનું ચિત્ર. આવડું મોટું મશીન હતું, તે ખૂબ મોટું હોવાથી તેમની વિશાળ જગ્યાની જરૂર પડતી હતી. આ ઉપરાંત ઇનપુટ તથા આઉટપુટ માટે પંચકાળનો ઉપયોગ થતો હતો. આ હતો કોમ્પ્યુટરનો ઇતિહાસ. હવે અહીંયા આપ્યો છે તેનો વિકાસ કઈ રીતે થયો તે માટે અહીંયા હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ અને સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ એમ બે રીતે દર્શાવ્યું છે. તો સૌ પ્રથમ આપ્યું છે હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ. હાર્ડવેર એટલે શું? તો આપણે ચેપ્ટર 1ની અંદર જોયું કે કોમ્પ્યુટરના જે ભાગોને આપણે જોઈ તથા અડી શકીએ છીએ તેવા ભાગોને હાર્ડવેર તરીકે ઓળખવામાં આવે છે. અહીં હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની 5 પેઢીઓ દર્શાવી છે. તો આપણે પહેલાં જોઈશું પ્રથમ પેઢી. તો અહીંયા સૌ પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો આપ્યો છે, જે યાદ રાખવાનો છે, MCQમાં પૂછાઈ શકે છે. તો પ્રથમ પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો 1945થી 1955 સુધીનો હતો. પહેલી પેઢીના કોમ્પ્યુટર્સની શરૂઆત એનિયાકથી થઈ હતી. તે પછી 1951માં IBM યુનિવેક 1 એટલે કે યુનિવર્સલ ઓટોમેટિક કોમ્પ્યુટર આવ્યું. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં નિર્વાત નલિકા એટલે કે વેક્યુમ ટ્યુબ્સનો ઉપયોગ થતો હતો. જો બાજુમાં આપ્યું છે તમને વેક્યુમ ટ્યુબનું ચિત્ર, તેનો ઉપયોગ થતો હતો, જેને કારણે કોમ્પ્યુટરનું કદ ઘણું મોટું હતું. તેમાં પુષ્કળ પ્રમાણમાં ઊર્જાનો ઉપયોગ થતો હતો તથા ઇનપુટ અને આઉટપુટ પણ ધીમા હતા. તો પ્રથમ પેઢીના કોમ્પ્યુટરની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો, તેનું કદ ઘણું મોટું હતું, તેમાં પુષ્કળ પ્રમાણમાં ઊર્જાનો ઉપયોગ થતો હતો, તેનું આઉટપુટ અને ઇનપુટ પણ ધીમું હતું. હવે આપ્યું છે બીજી પેઢીના કોમ્પ્યુટર. તો બીજી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો આપ્યો છે 1955થી 1965. તો બીજી પેઢીના કોમ્પ્યુટરની અંદર નિર્વાત નલિકા એટલે કે વેક્યુમ ટ્યુબને કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હતી અને આ સમસ્યાઓને નિવારવા માટે બીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ પેઢીના કોમ્પ્યુટરની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજી પેઢીના કોમ્પ્યુટરની અંદર વેક્યુમ ટ્યુબને કારણે ઘણી સમસ્યાઓ ઊભી થતી હતી અને આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે બીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગથી ગરમીની સમસ્યા ઓછી થઈ અને કોમ્પ્યુટરનું કદ પણ ઘટ્યું તથા તેની કામ કરવાની ઝડપ અને સંગ્રહ ક્ષમતામાં પણ સુધારો થયો હતો. યાંત્રિક ભાષાને બદલે અલગોલ અને ફોર્ટ્રેન જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં કાર્ય શક્ય બન્યા. આ અલગોલ અને ફોર્ટ્રેન એ કોમ્પ્યુટરની એક ભાષા છે, એક લેંગ્વેજ છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. અહીં બીજી પેઢીના કોમ્પ્યુટરનું ઉદાહરણ આપ્યું છે IBM 1620 એ બીજી પેઢીનું કોમ્પ્યુટર છે. જો નીચે તમને ટ્રાન્ઝિસ્ટરનું ચિત્ર આપ્યું છે. હવે આપ્યું છે ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર. તો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો આપ્યો છે 1965થી 1980. તો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરને બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, બીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સર્કિટ સિલિકોન ચિપ પર બેસાડવામાં આવતી હતી. સિલિકોન ચિપ 1/8 ઇંચ કરતાં પણ ઓછી જગ્યા રોકતી અને તેના ઉપર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર જેવા અનેક ઇલેક્ટ્રોનિક ઘટકો જડવામાં આવતા હતા. આ બધા ઇલેક્ટ્રોનિક ઘટકો છે, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટર. કેપેસિટર તમે બધાએ જોયું જ હશે, જે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરના ઉપયોગ થતો હતો. અને ત્રીજી પેઢીના કોમ્પ્યુટર કદમાં નાના, ઝડપી અને ઇનપુટ આઉટપુટમાં સુગમ બન્યા અને મિનિ કોમ્પ્યુટર તરીકે પણ પ્રચલિત બન્યા. અહીં તેના ઉદાહરણ આપ્યા છે IBM 360, PDP-8
અને પીડીપી 11 આ ત્રીજી પેઢીના કોમ્પ્યુટર હતા. જો નીચે તમને ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ફોટો પણ આપ્યો છે ચોપડીની અંદર. તો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરને બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો હતો અને આ કોમ્પ્યુટર કદમાં નાના, ઝડપી અને ઇનપુટ આઉટપુટ માટે સુગમ બન્યા હતા, જેને મિની કોમ્પ્યુટર તરીકે પણ આપણે ઓળખીએ છે. હવે આપ્યું છે ચોથી પેઢીનું કોમ્પ્યુટર. તો ચોથી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો હતો 1980 થી 1989. તો ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં ખૂબ મોટા પ્રમાણમાં આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થયો, જેથી તે VLSI એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન કહેવાયા. આ કોમ્પ્યુટર કદમાં ખૂબ જ નાના, ઝડપી અને વધારે ભરોસાપાત્ર હતા. આ પેઢીના કોમ્પ્યુટર ઉપયોગકર્તા સાથે વધુ મૈત્રીપૂર્ણ બન્યા અને અંગત કાર્ય માટે પણ બહોળા પ્રમાણમાં વપરાતા થયા, જે તમે પીસી એટલે કે પર્સનલ કોમ્પ્યુટર કહો છો. તેથી આ કોમ્પ્યુટર અંગત કોમ્પ્યુટર એટલે કે પર્સનલ કોમ્પ્યુટર, તેનું ટૂંકું નામ છે પીસી કહેવાયા. અહીં તેનો ઉદાહરણ આપ્યું છે IBM PC અને Apple II, એ અંગત કોમ્પ્યુટર છે. ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં સુપર કોમ્પ્યુટરનો પણ ઉદ્ભવ થયો હતો. સુપર કોમ્પ્યુટર પ્રક્રિયા કરવાની ક્ષમતા અને કિંમતમાં સર્વોત્તમ છે. શેર વિશ્લેષણ, હવામાનની આગાહી તથા અન્ય ડિજિટલ ગૂંચવણ ભરેલા વિનિયોગ માટે સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આ સમયગાળા દરમિયાન કોમ્પ્યુટર નેટવર્ક ટેકનોલોજીનો પણ ફેલાવો થયો, જ્યારે ચોથી પેઢીનું કોમ્પ્યુટર એટલે કે જે હાલમાં આપણે યુઝ કરીએ છીએ પીસી તરીકે, તેમાં કોમ્પ્યુટર નેટવર્ક ટેકનોલોજીનો પણ ફેલાવો થયો છે. હવે આપ્યું છે પાંચમી પેઢીનું કોમ્પ્યુટર. તો પાંચમી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો છે 1989 થી આજ દિન સુધી. તો પાંચમી પેઢીનું કોમ્પ્યુટર શક્તિશાળી ડેસ્કટોપ નોટબુક કોમ્પ્યુટર, સંગ્રહ કરવાની વિવિધ રચનાઓ, કૃત્રિમ બુદ્ધિનો સમાવેશ થાય છે. આ હતી પાંચમી પેઢીના કોમ્પ્યુટરની લાક્ષણિકતા, તે શક્તિશાળી હોય છે, જેની અંદર ડેસ્કટોપ કોમ્પ્યુટર જે આપણે યુઝ કરીએ છીએ, નોટબુક કોમ્પ્યુટર એટલે કે ટેબ્લેટ, તેની અંદર સંગ્રહ કરવાની વિવિધ રચનાઓ અને કૃત્રિમ બુદ્ધિનો સમાવેશ થાય છે. જો અહીં તેના ઉદાહરણ આપ્યા છે IBM નોટબુક, પેન્ટિયમ PC અને પરમ 10000, આ બધા પાંચમી પેઢીના કોમ્પ્યુટર છે. અહીં આપણે હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પાંચે પાંચ વિડીયો તથા તેનો ઇતિહાસ જોયો. તો ફરીથી હું રિપીટ કરાવું છું, હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ, એમાં પ્રથમ પેઢીનો સમયગાળો હતો 1945 થી 1955. તેની અંદર વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો, જે કોમ્પ્યુટર કદમાં ઘણા મોટા હતા. ત્યારબાદ આવ્યો છે બીજી પેઢીના કોમ્પ્યુટર. તો બીજી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો છે 1955 થી 1965, જેમાં વેક્યુમ ટ્યુબને કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હતી. તો આ સમસ્યાઓને ઉકેલ લાવવા માટે તેની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેનું ઉદાહરણ છે IBM 1620. ત્યાર પછી છે ત્રીજી પેઢીનો કોમ્પ્યુટર. તો ત્રીજી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો છે 1965 થી 1980. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરને બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે કદમાં નાના, ઝડપી અને ઇનપુટ આઉટપુટમાં પણ સુગમ બન્યા. ત્રીજી પેઢીના કોમ્પ્યુટરને મિની કોમ્પ્યુટર્સ તરીકે પણ પ્રચલિત બન્યા. ત્યાર પછી છે ચોથી પેઢીના કોમ્પ્યુટર. તો ચોથી પેઢીના કોમ્પ્યુટરનો સમયગાળો છે 1980 થી 1989. તો ચોથી પેઢીના કોમ્પ્યુટર ખૂબ મોટા પ્રમાણમાં આઈસીનો ઉપયોગ થયો, જેથી તેને VLSI એટલે કે વેરી લાર્જ સ્કેલ આ એક્ઝામમાં પૂછાઈ શકે છે. અને ચોથી પેઢીના કોમ્પ્યુટર કદમાં ખૂબ જ નાના, ઝડપી અને વધારે ભરોસાપાત્ર હતા. અને ચોથી પેઢીના સમયગાળા દરમિયાન કોમ્પ્યુટર નેટવર્ક ટેકનોલોજીનો પણ ફેલાવો થયો. ત્યાર પછી છે પાંચમી પેઢીના કોમ્પ્યુટર 1989 થી આજ દિન સુધી. તો આ તો તમને બધા યુઝ કરો છો એટલે તમને બધાને જ ખબર હશે. પ્રણામ.